भरूच જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચના વિવિધ વિસ્તારોમાં ધાણી ખજૂર ચણા સહિતના હંગામી ધોરણે સ્ટોલ લાગી ગયા છે અને સાથે જ કલર અને પિચકારીના સ્ટોલ પણ ઊભા થયા છે પરંતુ ભરૂચના ધાણી ખજૂર અને પિચકારીના બજારોમાં મંદીનો માહોલ જામતા વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે ભરૂચ જિલ્લામાં હોળી ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચના વિવિધ વિસ્તારોમાં ધાણી ખજૂર ચણા સહિતના હંગામી ધોરણે સ્ટોલ લાગી ગયા છે અને સાથે જ કલર અને પિચકારીના સ્ટોલ પણ ઊભા થયા છે પરંતુ ભરૂચના ધાણી ખજૂર અને પિચકારી બજારમાં પણ મંદીનો માહોલ જામતા વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે ભારતીય સંસ્કૃતિ મુજબ વિવિધ તહેવારોમાં વિવિધ વાનગીઓ આરોગવાની પરંપરા રહી છે અને તેમાં હોળી ધૂળેટીમાં હોલિકા દહન આ વખતે ધાણી ચણા ખજૂર સહિતની વિવિધ સામગ્રીઓ પૂંજામાં મૂક્યા બાદ લોકો આરોગતા હોય છે અને તેમાં ખાસ કરી હોળીમાં ધાણી ખજૂર ચણા સહિતની સામગ્રીની માંગ વધુ હોય છે જેના કારણે ભરૂચ શહેરના ફાટા તળાવ સહિતના વિસ્તારોમાં હંગામી ધોરણે સ્ટોલ ઊભા થતા હોય છે ભરૂચના ફાટા તળાવ વિસ્તારમાં ચણા બજારમાં વેપારીઓ જુવાર અને મકાઈની ધાણી ફોડાવતા હોય છે પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કહેરથી વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે અને તાજેતરમાં જ કોરોના નહીં થતા સરકારે પણ સરકારની કોરોનાની ગાઈડલાઈન મુજબ તહેવારો ઉજવવાની મંજૂરી આપી છે જેના કારણે ભરૂચમાં ધાણી ખજૂર ચણા સહિતના સ્ટોલ લાગી ગયા છે પરંતુ બજારમાં ઘરાકી ન નીકળતા વેપારીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે અને સાથે અંતિમ દિવસોમાં પણ ઘરાકી નીકળે તેવી આશાઓ સેવી બેઠા છે વીસ વર્ષથી ધંધો કરીએ છીએ પણ આ વખત કોરોનાને લીધે તળો બે વર્ષથી ચાલે છે તો બરોબર ધંધો નથી હવે આગલા પાછલા દિવસ મેં કેવો ધંધો થાય એ ખબર નહીં પછી આ ધાણી ફોડવાની પ્રક્રિયા કઈ રીતેની હોય છે આ તો અમે બાફીએ એને ગરમ પાણી મેં પછી રાતની છે તો દબોરીને મૂકી દઈએ પછી સવારે શેકીએ